ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ આપ સૌ મજામાં હશો તેવી આશા સાથે ચાલો આજે આપણે ઓનલાઈન અભ્યાસની અંદર વિજ્ઞાન વિશે ભણીએ આપણે લાસ્ટ વિડીયોની અંદર પ્રકાશ અને તેનું પરાવર્તન જે થાય છે તેના વિશે પંદરમાં પ્રકરણનો અભ્યાસ પૂર્ણ કર્યો આજે આપણે એક સરસ મજાના આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલા કુદરતનું એક અમૂલ્ય વરદાન એટલે કે પાણી તેનો અભ્યાસ કરવાના છીએ તો બાળ મિત્રો જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો પેજ નંબર એકસો ને ત્રાણું છે જેનું નામ છે પાણી એક અમૂલ્ય સ્ત્રોત વોટર અ પ્રિવિયસ રિસોર્સ તો તમે અને હું પૃથ્વી ઉપર દરેક સજીવ પાણી વગર જીવન જીવી શકતા નથી આપણા માટે જીવન જરૂરિયાત આપણે કદાચ ખોરાક વગર અમુક સમય રહી શકીએ છીએ પરંતુ પાણી વગર રહી શકતા નથી તો ચાલો આપણે આપણે ભગવાનનું કુદરતનું એક સરસ મજાનું આપણા માટે વરદાન કે જે પાણી છે તો એની માવજત કેવી રીતના કરવી એક એક અમૂલ્ય સ્ત્રોત છે એક વરદાન છે અને સૌથી વધારે કે કુદરત તરફથી મળેલી બક્ષિસ છે તો એનો સમજી વિચારી અને આપણે એનો ઉપયોગ કરીએ તેનો વ્યય ન કરીએ આવા બધા આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલા પાણીને બચાવવા માટે આજે ઘણી બધી સંસ્થાઓ કાર્યરત હોય છે તો આપણે પણ આપણા કુદરતના અમૂલ્ય સ્ત્રોતને કેવી રીતે બચાવી શકીએ એની માવજત કરી શકીએ તેને આપણે સમજીએ અને પાણીને કરકસરયુક્ત ઉપયોગ કરી અને આપણી પાછળની પેઢીને પણ પાણી સારી રીતે પ્રાપ્ય થાય તેવા પ્રયત્નો કરીએ પાણી છે તો કાલ છે સાચી વાત ને કાલ એટલે ભવિષ્ય જો પાણી જ હોય તો આવનાર આવનાર પેઢી છે જે સજીવો હશે એ જીવતા કેવી રીતના રહેશે જો પાણી છે તો તમારું ભવિષ્ય સુરક્ષિત છે બહુ સરસ મજાની વાત કરી છે કે જો પાણી છે તો આપણું ભવિષ્ય છે એ સુરક્ષિત છે આપણે કલાક પણ તમારા મમ્મીને પૂછજો એક દિવસ પાણી ન આવે તો આપણા ઘરના ઘણા બધા કાર્યો છે એ ઠપ થઈ જાય છે અને આપણે પછી આપણા જે રોજિંદા વપરાશના પાણીનો જે વપરાશ કરતા હોઈએ એના ઉપર કાપ આવી જાય છે તો આટલું એક જરૂરી પરિબળ જે આપણને જીવતું રાખે છે આપણી રોજિંદી ક્રિયાઓમાં સૌ પ્રથમ પાણી જ ઉપયોગી છે તો આ પાણી વિશે આપણે બીજું એ ઘણું બધું આ પાઠની અંદર સરસ સરસ માહિતી આપી છે આપણને જાગૃત કરવા માટે તો ચાલો એને ભણીએ તમે કદાચ જાણતા હશો કે બાવીસ માર્ચનો દિવસ વિશ્વ જળ દિવસના સ્વરૂપમાં ઉજવવામાં આવે છે એક સ્કૂલમાં જળ દિવસ ઉજવવામાં આવ્યો અને તમારી ઉંમરના બાળકો પાસે પોસ્ટર મંગાવવામાં આવ્યા તે દિવસે રજૂ કરવામાં આવેલા કેટલાક પોસ્ટરો આકૃતિ સોળ પોઈન્ટ એકમાં બતાવવામાં આવ્યા છે દરેક દિવસ આપણે વારાફરતી ઉજવતા હોઈએ છીએ એક સરસ મજાના કેલેન્ડરમાં આવું બધું હોય છે ચકલી દિવસ પાણી દિવસ તો માર્ચ મહિનાની અંદર પાણી દિવસ પણ ઉજવવામાં આવે છે એટલે કે બાવીસ માર્ચ છે એ પાણી માટેનો દિવસ છે તો સ્કૂલના આયોજન પ્રમાણે બાળકો પાસેથી ચાર્ટ પેપર મંગાવવામાં આવે તો એના નમૂના આપણને અહીંયા આવ્યા છે કે સેવ એનર્જી ડ્રોપ અપ વોટર યુ કેન સેવ વોટર તમે પાણી બચાવી શકો છો એક સરસ મજાના સ્લોગન સાથે અલગ અલગ સરસ રંગબેરંગી ચિત્રો બાળકોએ તૈયાર કર્યા છે જે આપણને પણ અહીંયા બતાવવામાં આવ્યા છે આ પોસ્ટરો પરથી તમને કયો સંદેશો પ્રાપ્ત થાય છે તમારા અવલોકનની તમારી નોટબુકમાં નોંધો તેની ચર્ચા તમારા વર્ગખંડમાં કરો શું તમે ક્યારે ઘર અથવા શાળામાં પાણીની તંગીનો અનુભવ કર્યો છે તમારા માતા પિતા અને શિક્ષકો તમને પાણીનો બગાડ ન કરવાની સલાહ આપતા હશે બધા જ વ્યક્તિઓની પાણીના સંરક્ષણ પ્રત્યેની મહત્વની ફરજ મહત્વની તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જ આપણે વર્ષે જળ દિવસની ઉજવણી કરીએ છીએ પીવા પાણી માટે રસોઈ બનાવવા માટે અને યોગ્ય સફાઈ જાળવી રાખવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલી પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન પચાસ લીટર પ્રતિ વ્યક્તિ છે જો કેટલી સરસ મજાની વાત અહીંયા કરી છે કે એક સર્વે અને સંયુક્ત રાષ્ટ્રે ભલામણ કરી અને એક આપણા માટે કે આપણે રોજે કેટલું પાણી વાપરીએ છીએ માથા દીઠ આપણી પાણીની વપરાશ કેટલી છે તો એક વ્યક્તિ છે પચાસ લીટર અંદાજીત પાણી વાપરે છે જો ન્યૂનતમ ઓછામાં ઓછું છે ને પ્રતિ વ્યક્તિ એક વ્યક્તિ છે એક દિવસમાં પચાસ લીટર પાણી ઓછામાં ઓછું વાપરે છે વધારે તો ગમે એટલું વાપરી શકે આ માત્ર પ્રતિ વ્યક્તિ દિવસ પ્રતિ લગભગ બે પોઈન્ટ પાંચ ડોલ બરાબર છે શું તમારા પરિવારને ઓછામાં ઓછું પાણી આટલું પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે જો હા તો તમારે તમારી જાતને ભાગ્યશાળી જોઈએ કારણ કે આપણા દેશમાં લાખો લોકોને પાણી મળી રહ્યું નથી તમારા મિત્રો અને તેઓના પરિવારને પાણીની પ્રાપ્તિ માટેની સ્થિતિ કેવી છે તમારા અનુભવોની ચર્ચા અને તેની નોંધ કરો કે દુનિયામાં ઘણા લોકો એવા છે કે જેના પીવા માટે પણ પાણી પૂરે પૂરેપૂરું મળતું નથી તો આપણે ને રોજ જો અઢી ડોલ એટલે કે પચાસ લિટર પાણી મળતું હોય તો આપણે આપણી જાતને ભાગ્યશાળી સમજવું જોઈએ રોજે રોજ આપણા પેપરની અંદર પણ આપણે આવું બધું જોતા હોઈએ છીએ કે પાણી માટે ઝઘડા થતા હોય વોટર ટેન્કથી પાણીનો પાણીનો સપ્લાય થતો હોય છે અથવા તો ગામડાઓ કે જ્યાં પાણીનો કોઈ સ્ત્રોત હોતા નથી તો ત્યાં લેડીઝો છે પોતાના ઘરના કામમાંથી સમય બચાવી અને કતારબદ્ધ સમૂહની અંદર આજુબાજુના કુવા વાવનું પાણી તળાવનું પાણી જે પીવાલાયક પણ નથી હોતું એવા પાણીનો સંગ્રહ કરવા માટે દિવસના કેટલાય કલાકો કાઢતા હોય છે તો આપણને પણ આવું ચિત્ર અહીંયા બતાવવામાં આવ્યું છે કે આપણે ઘણા બધા જે આવા પ્રશ્નો હોય છે દર વખતે આટલો બધો વરસાદ પડતો હોવા છતાં પણ કેટલાક ગામડાઓ કેટલાક જિલ્લાઓ કેટલાક રાજ્યોની અંદર પાણી પીવાલાયક પાણી અને વપરાશ માટેના પાણીની તંગી સતત આપણે પેપરોમાં જોતા જોઈએ છીએ તો પાણીની તંગી સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય છે એવું અનુમાન છે કે હવેથી લગભગ હવેથી કેટલાક વર્ષોમાં વિશ્વના એક તૃતીયાંશથી વધારે માણસોને પાણીની તંગીનો સામનો કરવો પડશે છે ને કે હવે ભવિષ્ય છે એ બહુ ખરાબ છે પીવાલાયક પાણી રહેશે નહીં એમાં વરસાદ આપણે જેટલો જોઈએ તેટલો યોગ્ય માત્રામાં પડતો નથી હોતો એટલે પાણીની તંગીનો પ્રશ્ન ભવિષ્યમાં થવાનો જ છે અત્યારે તો છે પણ હવે એનો જે વધારો થશે એ પ્રશ્નનો કેટલું પાણી ઉપલબ્ધ છે આપણા માટે કે પાણી આપણે કેટલું ઉપલબ્ધ છે પૃથ્વી ઉપર અને એ પીવાલાયક છે કે નહીં તમે જાણો છો કે પૃથ્વીની સપાટી પર લગભગ એકોતેર ટકા ભાગ પાણીથી ઢંકાયેલો છે પૃથ્વી પર ઉપસ્થિત લગભગ બધું પાણી સમુદ્રો અને મહાસાગરો નદીઓ સરોવરો ધ્રુવીય બરફ ભૂમિય જળ અને વાતાવરણમાં જોવા મળે છે તો આપણી પાસે જે પાણી છે વરસાદનું પાણી આવે છે પણ ઈ પાણી છે એ આખરે પોતે જમીન ઉપરથી વહી વહી અને આવી રીતના મહાસાગરોમાં નદીઓમાં મળી જાય છે જેના કારણે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી પરંતુ તેમાંથી મોટા ભાગનું પાણી મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી વપરાશ માટે ઉપલબ્ધ મીઠું પાણી છે આવી રીતના અલગ અલગ સ્ત્રોત તો છે પણ એનામાંથી આપણને પીવાનું પાણી મળતું નથી હવે તમને એક સરસ મજાની આ પ્રવૃત્તિ આપવામાં આવી છે કે મધ્યમ કદની ડોલ અને બકેટ અને આવી રીતના આપણને ચમચી ગ્લાસ વડે એક આખી પ્રવૃત્તિ કરવાની છે કે આખા ચિત્ર અને કોષ્ટકનો સાર એ છે કે બકેટમાં વધેલું પાણી સમુદ્ર મહાસાગરમાં ઉપસ્થિત ખારું પાણી છે ને મોટો જે બકેટ છે એ અને આંશિક રૂપે ભૂમિય જળ સ્વરૂપે પણ જોવા મળે છે આ પાણી માનવ વપરાશ માટે ઉચિત નથી જે મોટા આપણા સ્ટીલના બકેટમાં જે પાણી છે એ આપણે ખારું પાણી સમજવાનું છે અને સ્નાન કરવા માટે ટમ્લરમાં વધેલ પાણી આ પાણી છે આપણે નાવા ધોવા માટે છે જ્યારે વધેલ પાણી છે હિમકૃત ધ્રુવીય બરફ અને પર્વતોની સ્થાયી બરફ તરફ જોવા મળે છે અને આ બધું પાણી છે અને છેવટે આપણે ખાલી પીવા માટે પાણી એક ચમચીની અંદર જે ટીપા સ્વરૂપે છે કે ટકાવારી બતાવી છે કે આપણે કેટલું પાણી છે એ વેસ્ટેજ જાય છે અને કેટલું પાણી આપણે પીવા માટે ઉપયોગી થતું હોય છે પાણીના સ્વરૂપો પાણી કયા કયા સ્વરૂપે પૃથ્વી ઉપર પ્રાપ્ય થાય છે એ આપણે હવે જોવાનું છે કે તમે જાણો છો કે જળચક્ર દ્વારા પરિવહન પામતું પાણી ત્રણ સ્વરૂપે જેવા કે ઘન પ્રવાહી અને વાયુમાંથી કોઈ પણ એક સ્વરૂપમાં પૃથ્વી પર ક્યાંક જોવા મળે છે ઘન સ્વરૂપમાં પાણી બરફ સ્વરૂપે ધ્રુવો ઉપર અને બરફથી ઢંકાયેલા પર્વતો અને હિમ નદીઓમાં જોવા મળે છે પાણી છે એ ઘણી જગ્યાએ બરફ સ્વરૂપે પણ પૃથ્વી ઉપર રહેલું હોય છે એમ અહીંયા કહેવામાં આવે છે આપણને એક ચિત્ર પણ અહીંયા જોઈ લઈએ કે સરસ મજાનું જો અલગ અલગ આપણે જે પાણીના સ્વરૂપો છે એ પાણી છેલ્લે અલગ અલગ છે જમીનને ધોતા ધોતા અને પોતે અલગ અલગ આપણે જે જળચક્ર છે એ બાષ્પ થઈ અને જ્યારે વાદળ તરીકે વરસે છે અને પાછું એ પાછું સમુદ્રની અંદર સમાઈ જતું હોય છે પણ જે લોકો ભૂગર્ભ ટાંકા બનાવી અને આ પાણીનો સંગ્રહ કરે છે તો એને ખાસ પાણીની તંગી પડતી નથી પ્રવાહી સ્વરૂપે પણ પાણી મહાસાગરો ઝરણાઓ નદીઓ અને ભૂતલમાં જોવા મળે છે વાયુ સ્વરૂપમાં પાણી આસપાસ વાતાવરણમાં પાણીની વરાળ સ્વરૂપે હોય છે પાણી તેના ત્રણ સ્વરૂપમાં સતત સક્રિય પરિવર્તન પામતું રહે છે જેના દ્વારા પૃથ્વી પરના પાણીનો કુલ જથ્થો અચળ રહે છે સમસ્ત વિશ્વ પાણીનો ઉપયોગ કરે છે છતાં પણ પાણી અચળ રહે છે શું આ જાણકારીથી તમે કોઈ રાહત અનુભવી તો બાળકો અહીંયા આપણને એક મસ્ત મજાની વાત કરવામાં આવી છે કે ઘણી જગ્યાએ મહિલાઓ અને બાળકો પાણી માટેના તેના સ્ત્રોત સુધી કેટલાક કિલોમીટર સુધી ચાલીને જતા હોય છે મહિલાઓ તો જાય છે સાથે એના બાળકોને પણ લઈ જાય છે જેના કારણે પાણીનો જથ્થો એના ઘરે થોડોક વધારે આવે અને એને એકાદ દિવસ એનામાંથી પાણી ખેંચવા ન જવું પડે તો એના કારણે જે બાળકો છે એ શાળાએ નિયમિત જઈ શકતા નથી કારણ કે તેને એની મમ્મીને મદદ કરવાની હોય છે તો આ બધું એક ગંભીર સમસ્યા કહેવાય જે સ્થળો એવા છે કે જ્યાં પાણીની પાઇપલાઇનો નથી હોતી અથવા તો કુદરતી રીતે કોઈક વાવ કે કુવા કે નદીઓ કે ખાબોચિયામાંથી પાણી સ્ત્રીઓને ભરવા જવું પડે છે તો એના સ્વાસ્થ્ય ઉપર એની અસર જોરદાર પડે છે બાકીનું એનો જે સમય હોય છે પોતે એના ઉપર પણ પોતાનું નિયમિત કામ પૂર્ણ કરી નથી શકતું રોજગારી માટે જો કંઈક કામ કરતા હોય તો એનામાં પણ વિક્ષેપ પડતો હોય છે અને સૌથી ગંભીર બાબત કે જે એના બાળકો છે એ સારું શિક્ષણ અથવા તો શિક્ષણની અંદર એને નિયમિતતા રહેતી નથી તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણો પાઠ આ કન્ટિન્યુ છે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાછળ પાછળનું જે પાણીના સ્ત્રોત છે જમીન જળને અથવા તો આપણે પાણીની માવજત કેવી રીતના કરવી જોઈએ અને એનો દુરુપયોગ ન કરવો જોઈએ સરસ મજા મુદ્દા સરસ મજાના મુદ્દાઓ આ પાઠની અંદર છે જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું તો ચાલો ફરીથી મળીશું આજ પ્રકરણ સાથે ત્યાં સુધી આપશો મને રજા આપશો આવજો બધા